ધાનેરા તાલુકાના મોટી ડુગડોલ પ્રાથમિક શાળા ખાતે ગત રોજ શાળામાં બનતા મધ્યાહન ભોજન આરોગ્યા બાદ બાળકોની જીભ કાળી પડી જતા શાળા તથા બાળકોના માતા પિતા જોખમમાં મુકાયા હતા. જોકે બાળકોના સ્વાસ્થ્ય પર કોઈ અસર ના થતાં શાળા પરિવારે હાશકારો અનુભવ્યો હતો. ધાનેરા તાલુકાની વિવિધ પ્રાથમિક શાળામાં ચાલી રહેલા મધ્યાહન ભોજન પર નજર રાખવી જરૂરી બની રહ્યું છે. તાજેતરમાં ધાનેરા તાલુકાના થાવર ગામમાં આવેલ મામાજી ગોળિયા પ્રાથમિક શાળામાં ગૌ સાથે માટીના કાંકરા મળી આવ્યા હતા, જ્યારે ગત રોજ 300 જેટલા બાળકોએ મધ્યાહન ભોજનમાં ખીચડી આરોગી હતી. જોકે થોડીક વારમાં બાળકોની જીભ કાળી પડી જતા શાળાના આચાર્યએ આરોગ્ય વિભાગને જાણ કરી હતી. સ્થાનિક આરોગ્ય ટીમ સાથે ધાનેરા તાલુકા આરોગ્ય અધિકારી પણ આવી પહોંચ્યા હતા. બાળકોને જરૂરી પ્રાથમિક સારવાર આપ્યા બાદ કેટલાક બાળકોને જડિયા ખાતે સામૂહિક કેન્દ્ર ખાતે પણ લઈ જવાયા હતા. આખરે બાળકોની જીભ પર અસર કઈ રીતે થઈ તેને લઈ આરોગ્ય વિભાગ તપાસ કરી રહ્યું છે. આજે મોટી ડુગડોલ પ્રાથમિક શાળામાં બાળકોના આરોગ્યને લઈ તપાસ હાથ ધરાઈ હતી. જોકે તમામ બાળકોનું આરોગ્ય સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે. મોટી ડુગડોલ પ્રાથમિક શાળાના આચાર્ય મથુરભાઈએ બનાવને લઈ વધુ માહિતી આપી હતી. શ્રી મોટી ડુગડોલ પગાર કેન્દ્ર શાળાની અંદર ગઈકાલે 1:50 રિસેસમાં મધ્યાહન જમ્યા પછી બાળકોની જીભ ઉપર કાળા ડાઘ પડી ગયેલા એની તાત્કાલિક અમને જાણ થતાં મેડિકલ સ્ટાફને બોલાવી અને લગભગ અંદાજિત 100 આસપાસ બાળકોની સારવાર કરાવી તમામ બાળકો હાલ તંદુરસ્ત છે. કોઈ બાળકને કોઈપણ પ્રકારની ખામી છે નહીં. આજે પણ મેડિકલની ટીમ આવી અને તમામ બાળકોને ચેક કર્યા છે. બાળકો તંદુરસ્ત છે. કેટલા બાળકો છે શાળામાં, કેટલા જમે છે? 300 ગઈકાલે બાળકો જમ્યા હતા. એ પૈકીના 100 બાળકોને આની ફૂડ પોઈઝનિંગ અસર થઈ હતી. શું જમ્યા હતા? વઘારેલી ખીચડી જમ્યા હતા અને એમાંથી આ કાળી જીભ થઈ અને તાત્કાલિક મેડિકલનો સંપર્ક કરી અને બાળકોની સારવાર કરાવી. અત્યારે પરિસ્થિતિ કાબૂમાં છે. બાળકો બધા તંદુરસ્ત આજે છે. બાળકો જમવા માટે તૈયાર? આજે સાહેબ ડરના કારણે કેટલાક બાળકો ના પાડે છે કે જમવું નથી, એટલે આજે બનાવ્યું છે જમવાનું, પણ 15 બાળકો જમવા તૈયાર છે. બાળકો કહેરા જરા આવું કોઈ ગઈકાલ પૈકીના કોઈ બાળકો, એકાદ બે બાળકોને બાદ કરતાં મોટા ભાગના બાળકો આવી ગયા છે. મોટી ડુગડોલ પ્રાથમિક શાળાના 100 જેટલા બાળકોની જીભ મધ્યાહન ભોજન લીધા બાદ કાળી પડી જતા બાળકોમાં માતા પિતા ચિંતા વ્યક્ત થઈ ગયા હતા. જોકે શાળા પછી ઘરે આવ્યા બાદ પણ બાળકો સામાન્ય જીવન જીવી રહ્યા હતા. શાળામાં અભ્યાસ કરતા બાળકોના માતા પિતાએ પણ જણાવ્યું હતું કે એક પણ બાળકને કોઈ અસર થઈ નથી, બાળકો તમામ સ્વસ્થ છે. સાહેબ, મોટી ડુગડોલ ગામની અંદર મારો છોકરો ધોરણ 7 ભણે, વાઘેલા કિંજલબેન ગેમરજી, તેમાં મધ્યાહન ભોજનની અંદર કોઈ બનાવ બન્યો હતો, પણ મધ્યાહન ભોજનમાં ખીચડી ખાવાથી કાળી જીભ પડી હતી. પણ શાળાના શિક્ષક શ્રીઓ તાત્કાલિક બહારની ટીમો બોલાવી, ડૉક્ટર બોલાવ્યો અને તાત્કાલિક વ્યવસ્થા કરી, કોઈ પણ બનાવ બનેલ નહોતો અને બધો થોડી કાળી જીભ પડી હતી, પણ બીજી કોઈ તકલીફ થાય એવું હતું નહોતું. અને શાળાના શિક્ષક, તમામ શિક્ષકોએ તાત્કાલિક ટીમ બોલાવી અને વ્યવસ્થિત રીતે કરાયું, પણ કોઈ તકલીફ જેવું નથી. અચ્છા, બાળકો કાલે ઘરે આવ્યા પછી કંઈ થયું એમને? ઘરે આવ્યા પછી કશું નહોતું થયું સાહેબ, બિલકુલ. અને આજે? આજે બસ સુખ શાંતિ છે, કોઈ ટેન્શન જેવું નથી. હા, બાળકો રેડી? તમારા બધા બાળકો રેડી, કમ્પ્લેટ છે, કોઈ તકલીફ જેવું નથી. હા, જાણવા મળ્યું કેમ થયું આ? ના, કંઈ જાણવા નથી મળ્યું એવું. મોટી ડુગડોલ પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન આરોગ્ય બાદ બાળકોની જીભ પર અસર થઈ હતી. આ મામલે પાલનપુર ખાતેથી આજે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મધ્યાહન ભોજનમાં ઉપયોગમાં લેવાયેલા ખાદ્ય ચીજ વસ્તુઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ગત રોજ ખીચડીમાં ઉપયોગમાં થયેલ તેલ, મરચાં, મીઠા, હળદર સહિતની ચીજ વસ્તુઓના સેમ્પલ લઈ તપાસ હાથ ધરાઈ છે. આખરે બાળકોની જીભ કાળી કઈ રીતે પડી તેને લઈ તપાસ હાથ ધરાઈ છે. આજે પણ આરોગ્ય વિભાગની ટીમે શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોના ખબર અંતર પૂછ્યા હતા. જો કે બાળકોનું સ્વાસ્થ્ય સામાન્ય જણાયું હતું. ફોન આવ્યો હતો અહીંથી, ત્યાંથી શાળાના સ્કૂલના વિદ્યાર્થીઓ બીમાર પડેલા, જમવામાં એવું કંઈ કરતું જ્યાંથી ફૂડ પોઈઝનિંગ જેવું લાગતું હતું. અમે આવ્યા ત્યારે એમની જીભ કાળી થઈ ગઈ હતી. તે સિમ્પટમ્સ હતા એ પ્રમાણે એમને દવા આપી અને 4-5 બાળકોને બીમાર જેવું વધારે હતા તો એમને CSE લઈ ગયેલા. કોઈ એવા બીજા સિમ્પટમ દેખાય નહીં ત્યાં એમને પ્રાથમિક સારવાર આપીને પછી એમને ઘરે મોકલી દીધા. અને અત્યારે આવે છે ત્યારે હવે આવી સ્થિતિ કાબૂમાં છે અને કોઈ બીજી કોઈ ગંભીર ઇસ્યુ નથી. કોઈ કારણ જાણવા મળશે તેના કીધું? મેં એક્ઝેક્ટ કારણ તો જાણી નથી શકાયું, પણ ખાવામાં કંઈક એવું આવ્યું હોઈ શકે છે. એના કારણે થઈને ફૂડ ઇન્સ્પેક્ટરને આજે ચેકિંગમાં આવેલા છે, એ જાણ કરશે તમને. અચ્છા, અત્યારે સ્વાસ્થ્ય બાળકોનું કોઈ
હાલ બાળકોનું સ્વાસ્થ્ય કમ્પ્લીટ છે, હાલ કોઈને ગંભીર ઇસ્યુ નથી કે કંઈ બીમાર જેવું હાલ કોઈ નથી. સાહેબ નામ કીધું આપનું અધ્યા સાથે? મારું નામ પરમાર દીપક છે, હું CHO અહીંયા મોટી ડુંગર. મોટી ડુંગડોલ પ્રાથમિક શાળામાં બાળકો આજે મધ્યાહન ભોજનથી દૂર રહ્યા હતા. તો બીજી તરફ શાળાના આચાર્યએ ખીચડી ફરીવાર બનાવી આરોગી હતી. જોકે આજે ખીચડી જમ્યા પછી જીભના કલરમાં કોઈ ફેરફાર જણાયો નથી. આખરે બાળકોની જીભ પર ખોરાકી અસર કઈ રીતે થઈ તેની તપાસ ફૂડ અધિકારી કરી રહ્યા છે.